હવે જો સમાચાર વિસ્તારથી યાજ્ઞિક રોડ પર કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થઈ છે। ત્રણ દુકાનમાં લોકો ફસાયા છે। સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાલમાં ચાલુ કર્યું છે। યાજ્ઞિક રોડ પર કોમ્પ્લેક્સની જે દિવાલ હતી તે ધરાશાયી થઈ ગઈ હતી। યાજ્ઞિક રોડ પરની આ કોમ્પ્લેક્સની દિવાલ ધરાશાયી થતા આસપાસથી લોકો મદદે આવ્યા છે। ત્રણ દુકાનમાં લોકો ફસાયા હોવાની હાલમાં જાણકારી છે। કેટલા લોકો છે, તેઓને કેવી રીતે બહાર કાઢવામાં આવશે તેને લઈને હાલમાં પણ મથામણ ચાલી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે દિવાલ ધરાશાયી થઈ છે, જે મહિલા ફસાયા હતા તેઓ બહાર નીકળી ચૂક્યા છે, પરંતુ હજી પણ અનેક લોકો ફસાયેલા હોઈ શકે છે। કારણ કે ત્રણ દુકાન ઉપર આ સ્લેબ પડ્યો હતો, જે થોડી ઘણી જગ્યા રહી છે તેમાંથી લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ એટીન સમર્થક હરિન અમારી સાથે જોડાઈ ગયા। જી હરિન, હાલમાં વધુ શું અપડેટ મળી રહી છે આ ઘટનાને લઈને? બિલકુલ, જે રીતના રહ્યો છો કે જે રીતના આજે યાજ્ઞિક રોડ ઉપર ધનદની બિલ્ડિંગ આવેલી છે ને અહીં જે આ પ્રથમ માળનો સ્લેબ છે તે તૂટી પડ્યો છે ને અહીં જે ત્રણ જેટલી દુકાનો છે, કરિયાણાની દુકાન છે, એક જે આનંદ સ્નેક્સ છે અને ત્રીજી જે મોબાઈલની દુકાન છે, ત્રણ દુકાનોના જે દરવાજા ઉપર છે આ સ્લેબ પડ્યો છે અને સ્લેબ પડતાની સાથે જે દુકાનની અંદર જે લોકો છે આ લોકો અહીં જે છે અંદર ફસાયા છે। જો કે કોઈને જે જાનમાલની જે નુકસાન નથી થયું, પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો દ્રશ્યો છે તે બિલકુલ જે ગંભીર માની શકાય દ્રશ્યો હજી જોઈ શકો છો કે અહીં લોકો છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। હજી મોબાઈલની દુકાન જે છે આ મોબાઈલની દુકાનમાં છે લોકો ફસાયા છે, પથ્થરો મારી અને આ જે કાચનો દરવાજો છે તે તોડવામાં આવી રહ્યો છે। કેમ કે જે રીતના વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ વીજ વાયર છે તે પણ આ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીં પડેલા છે, રસ્તા ઉપર પડેલા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો વાહનો છે તે પણ દટાયા છે, વાહનોને બિલકુલ નુકસાન થયું છે। તો એકાએક હજી બધું અંદર ચાલતું હતું, એકદમ મોટેથી અવાજ આવ્યો અને બધું સડનલી કોલેપ્સ થઈ ગયું અને ઇવન મારું સ્કૂટર આખું તૂટી ગયું, પાર્ક કર્યું હતું અહીંયા। તમે હતા અહીંયા જ્યારે આ ઘટના? હું અંદર હતી, હું નીચેથી નીકળી। અચ્છા, અંદરથી બહાર નીકળ્યા? અંદરથી બહાર આવી માન ભઈચા એવું લાગે માન, અરે આમ મને તો લાગે છે કે આમ ભગવાને બચાવ્યા, કારણ કે આમ કારણ કે અંદર કાંઈ બી થઈ શકે છે ને। હું અંદર જ ઊભી હતી, વેઇટ કરતી હતી, મારું બધું સામાન જોખાતો હતો, હું ઊભી હતી કરિયાણાની દુકાન, બહુ જોરદાર અવાજ થયો, ધરતીકંપ થયો એવું લાગ્યું, પણ એકચ્યુઅલી કઈ હતું જ નહીં, સાવ નોર્મલ સિચ્યુએશન હતી। એમાંથી સડનલી અવાજ આવ્યો એટલે અમને એમ કે શું થયું, આમ બહાર નીકળ્યા તો આખી છત કોલેપ્સ થઈ ગઈ અને ઈવન મારું આ સ્કૂટર એની ઉપર આખી છત પડી, એટલે હવે મારું સ્કૂટર સાવ તૂટી ગયું। એટલે કસ્ટમર લગભગ ચારેક હતા અને બાકી દુકાનવાળા બધા હતા। પછી એ લોકોએ સારું મેનેજ કર્યું, બધાને ફોન કર્યા, માન માન ફોન લાગ્યા, પછી એ લોકોએ બહારથી બધું અરેન્જ કર્યું અને બધું હટાવી લીધું, એટલે નથી નથી બચી ગયા એવું કહી શકાય, માન માન એકદમ સલામત રીતે બચી ગયા, એકદમ સલામત રીતે। પણ મારું સ્કૂટર આખું ફેઈલ ગયું, હવે મારે આ સ્કૂટર નકામું થઈ ગયું છે। એ તો શું નામ તમારું? હું મારું નામ વર્ષા મહેતા છે, હું જલારામ 3 માં રહું છું, યુનિવર્સિટી રોડ માટે આવ્યા તમે જે રીતે ફરીથી દ્રશ્ય બતા માંગી છે ને આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે ખરીદી કરવા આવ્યા હતા તેમણે પોતાના વાહન છે પાર્ક કર્યા હતા અને આ વાહન જે પાર્ક કર્યા હતા તેના પર પણ આ સ્લેબ પડ્યો છે। આ સ્લેબ જે પડી રહ્યો છે તેમાં અંદર જે લોકો મોલ હતો, મિની મોલ હતો, ત્યાં ખરીદી કરવા માટે ઘણા બધા લોકો આવ્યા હતા। આ લોકો છે આ લોકોના વાહનો બહાર પાર્ક કરાયેલા હતા। બીજી તરફ હજી વાત કરીએ તો જે રીતના દ્રશ્યો હજી સામે આવી રહ્યા છે કે હજી પણ ક્યાંક ને ક્યાંક આ જે મોબાઈલનો શોરૂમ છે, મોબાઈલની દુકાન છે, ત્યાં હજી પણ લોકો છે તો બિલકુલ અહીં અંદર હોવાની આશંકા છે। કેમ કે ક્યાંક ને ક્યાંક અહીં વાત કરવામાં આવે તો જે અલગ અલગ ત્રણ દુકાનો હતી, આ ત્રણ દુકાનો છે તેના ઉપર જે તેના જે દરવાજાઓ છે ત્યાં આ સ્લેબ પડ્યો હતો। સ્થાનિક લોકો છે મદદ આવ્યા છે, પરંતુ હજી કોઈ તંત્ર છે તે મદદ નથી આવી, પોલીસ હોય, ફાયરની ટીમ હોય, આ જે વ્યક્તિ છે અંદરથી બહાર નીકળ્યા છે તેને માંડ માંડ બચાવવામાં આવ્યા છે, જે રીતના વપરાઈ ગયા છે આ દ્રશ્યો જોઈ શકો છો, આ જે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા છે બિલકુલ તે જાણે કે આ દ્રશ્યો અહીં સામે આવ્યા છે। કેમ કે જે રીતે આ અચાનક જ જે સ્લેબ તૂટી પડ્યો છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક
લોકો છે બિલકુલ જે મૂંઝાયા હતા, પરંતુ હજી અંદર વ્યક્તિઓ હોઈ શકે તેવી આશંકા છે તે સેવાઈ રહી છે. ફરીથી જે આ દ્રશ્યો, મોબાઈલની દુકાન છે જે એન્ટ્રી ગેટ છે તો બિલકુલ બંધ થઈ ગયો હતો. બીજી તરફની વાત કરીએ તો જ્યાં પણ જે રીતના એન્ટ્રી ગેટ હતો તે તમામ દુકાનો છે તેનો એન્ટ્રન્સ બંધ થઈ ગયો હતો. ખાસ કરીને લોકો અંદર હતા, લોકોને બચાવવા સ્થાનિક લોકો છે તે બહાર આવ્યા છે અને સ્થાનિક લોકો છે તે મદદ આવ્યા છે, પરંતુ કોઈ વ્યક્તિ હજી સુધી ફાયરની ટીમ અથવા તો પોલીસ તંત્ર છે તે અહીં નથી પહોંચ્યું. મહત્વની વાત એ છે કે લોકો જે રીતના મુખ્ય યાજ્ઞિક રોડ છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. લોકો અહીં ખાસ કરીને આજે ઘટના બની બચાવવા આવ્યા છે. આજે ચોથી દુકાન છે, પાનની દુકાન છે, અહીં પણ જે છે ક્યાંક ને ક્યાંક અત્યારે નુકસાન થયું છે, પરંતુ મહત્વના ત્રણ રાજુભાઈ શું કહેશો, કઈ રીતનું શું જોયું, કેટલા લોકોને બચાવવા માટે? આ એક આપણે જોઈ રહ્યા છો કે જે સજ્જો છે તૂટી પડવાને કારણે 5 થી વધુ લોકો ફસાઈ ગયા હતા, જેને આસપાસના બધા વેપારીઓ ભેગા થઈ અને બહાર હેમખેમ કાઢ્યા છે. કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ છે? 7 થી 8 દુકાનમાં નુકસાન થયું છે. બધાને કાચ તોડી અને બારણામાંથી બધા લોકોએ ખેંચીને બહાર કાઢ્યા છે અને લોકો પણ બહુ ગભરાઈ ગયા હતા. અંદરના જે લોકો હતા એ બિલકુલ ગભરાયા હતા અને ફાયરની ટીમ હવે પહોંચી છે. 15 મિનિટ બાદ છે આ ફાયરની ટીમ અહીં પહોંચી છે. આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, અહીં પ્રત્યક્ષ દર્શીઓ પણ હશે. ભાઈ આ આખી ઘટના બની ત્યારે તમે ક્યાં? અમે અહીંયા જ હતા. એમાં એવું છે કે ધીરે ધીરે નમતું તું ને સીધું એક કારે નમી ગયું. 5 દુકાનો, 5, અને આની અંદર જગદીશ ચંદ્ર એન્ડ બ્રધર ની અંદર થી 6-7 જણા ને 2 લેડીઝ હતા અને બાકીનો આખો સ્ટાફ હતો 4 જણા. આ જગદીશ ચંદ્ર એન્ડ બ્રધર, એક શ્રીરામ મોબાઈલ છે અને બીજી આનંદ સ્નેક. ના ના, કોઈને કઈ ઈજા નથી, વ્યવસ્થિત. બિલકુલ જે રીતના આપ દ્રશ્યો જોવો છો કે હવે ક્યાંક ને ક્યાંક ફાયરની ટીમ તો આવી પહોંચી છે, પરંતુ જ્યારે લોકોને બચાવવાના હતા, જ્યારે ખરેખર જરૂરિયાત હતી ત્યારે ટાઈમસર સમયસર કોઈ પણ અહીં આવ્યા નહોતા. હવે આપ દ્રશ્યો જોવો કે ફાયરની ટીમ રહી રહીને પહોંચી છે. ખાસ કરીને અહીંથી 500 મીટરના અંતરે ફાયર સ્ટેશન આવેલું છે, પરંતુ કમનસીબી લોકોની કે 15 મિનિટ જેવું થઈ ચૂક્યું છે, પરંતુ અત્યારે આ ફાયરની ટીમ આવી છે. આપ જે રીતના સામાન્ય લોકોને બચાવવાની વાત હોય, આસપાસના લોકો છે તેમણે જે આ તમામ લોકો છે અંદર જે ફસાઈ ગયા હતા તેમને બચાવવામાં આવ્યા હતા, જાનની બાજી લગાવીને આ બચાવવામાં આવ્યા હતા. અંદર લોકો ગભરાયેલા હતા, પરંતુ હવે ફાયરની ટીમ આવી છે, હવે અંદર તપાસ કરી રહી છે. પરંતુ શું કામનું, કેમ કે જે રીતના હવે રહી રહીને પોલીસ પણ આવી છે, ફાયરની ટીમ આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ જે દુર્ઘટના બની છે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ લોકો છે તે બિલકુલ અંદર ફસાયા હતા. લોકો ફસાયા હતા તેને આસપાસના જે દુકાનદારો છે, આસપાસના વેપારીઓ છે, તેમને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા. હવે 1/2 કલાક જેવો સમય થઈ ગયો છે, પરંતુ રહી રહીને ફાયરની ટીમ આવી છે. ઘણા બધા સવાલો તો તંત્ર સામે પણ ઊભા થઈ રહ્યા છે કે જો આ સ્લેબ અચાનક છે તો કઈ રીતે ધરાશાયી થઈ ગયો, જે છત છે તો કઈ રીતે ધરાશાયી થઈ ગઈ, મહત્વનું છે તે બની રહી છે. જી હરીન, સૌથી મહત્વની વાત જે આપણે આખીરમાં કરીએ છીએ કે જો આટલા સમયથી જર્જરિત ઇમારત હતી તો ત્યાં આગળ કેવી રીતે કોઈ પગલાં લેવામાં ન આવ્યા, સૌથી મહત્વની વાત છે કે હાલમાં કોઈ જાનહાનિનો સમાચાર નથી, પરંતુ શું હજી પણ અંદર કેટલા લોકો ફસાયેલા છે કે કેમ? મોટાભાગના જે લોકો છે તેમને અત્યારે બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ જે મોબાઈલની દુકાન હતી, મોબાઈલની દુકાન છે તે બિલકુલ આ દ્રશ્યો જોઈ શકો છો કે પૂરી રીતે તેમનું એન્ટ્રન્સ છે તે દબાઈ ચૂક્યું હતું, એથી અવર જવર કરવી બિલકુલ મુશ્કેલ હતી. પરંતુ જે થોડી ઘણી જગ્યા બચી હતી, આ કાટમાળ અને જે ઉપર સ્લેબ ધરાશાયી થયો છે આ બંને વચ્ચે જે આ સામાન્ય એવી જગ્યા હતી, તેમાંથી આસપાસના જે વેપારીઓ છે તેણે લોકોને, જે અંદર ફસાયેલા લોકો હતા તેને બચાવવામાં આવ્યા છે. એ જ રીતે જે આપણે લાઈવ દ્રશ્યો પણ જોયા કે જે રીતના જે સ્નેક્સની દુકાન હતી, આનંદ સ્નેક્સ નામની જે દુકાન છે, અને બીજી તરફ મોલ આવેલો છે, મિની મોલ, આમાં જે લોકો અંદર હતા
તેમને કઈ રીતે બચાવવામાં આવ્યા છે, એટલે જો સમયસર વેપારીઓએ બુદ્ધિ નો વાપરી હોત અને લોકોને હિંમતભેર બહાર ન કાઢ્યા હોત તો કદાચ તેઓ અંદર મુંજાયેલા ખૂબ ગંભીર પરિસ્થિતિમાં હતા. કેમ કે અચાનક જ આ રીતના ધડાકો થયો હતો અને જે બહારથી જે લોકો ખરીદી કરવા આવ્યા હતા તેઓ સામાન્ય લોકો છે તે મુંજાઈ ચૂક્યા હતા. પરંતુ અત્યારે અડધી કલાક બાદ હવે ફાયરની ટીમ પહોંચી છે. ખૂબ એક ગંભીર વાત તો કહી શકાય, કેમ કે જે રીતના આટલે મોડે મોડે ફાયરની ટીમ પહોંચી હોય તો ક્યાંક ને ક્યાંક જે રીતના લોકો બહારથી આવ્યા હતા જોવા દટાયેલા હોત ને સામાન્ય લોકોએ જો મદદ ન કરી હોત તો શું, એટલે ક્યાંક ને ક્યાંક મહત્વના સવાલો ઘણા છે. કેમ કે જે રીતે વાત કરવામાં આવે તો હવે અહીં પોલીસ પણ પહોંચી છે, ફાયરની ટીમ પણ પહોંચી છે, પરંતુ શું કામનું, કેમ કે જે રીતના તમામ જે લોકો છે તેને સહી સલામત રીતે અન્ય વેપારીઓ છે તેને બચાવી લેવામાં આવ્યા છે, હિંમતની દાદ વેપારીઓને અને સ્થાનિક જે લોકો છે તેમને દેવી પડે. કેમ કે જે રીતના ક્યાંક ને ક્યાંક વાત કરીએ પાઠમાં એવા એટલે અમારા ઘટના સર અમારું ફાયર ટેન્ડર મોકલ્યું છે, એવું કોઈ દબાણ અને એવો કોઈ મેસેજ નથી, તો અમે ચેક કરી લઈએ. આ જો ના ના અડધી કલાક પછી અમને જયારે કાલે જસ્ટ મેસેજ મળ્યો, અમે તાત્કાલિક ફાયરની ગાડી મોકલી જાય તો હું તો વસ્તુ ના પાછળથી બાકી અમારી ફાયરની ગાડી તાત્કાલિક આવી. ના ના અડધી કલાક અમને જયારે મેસેજ પાસ થયા અમને જયારે કલાક પહેલા વસ્તુ અમને જયારે મેસેજ પાસ થયા એટલે તાત્કાલિક ફાયરની ગાડી આવી ગઈ છે. આના જે વસ્તુના જે દબાણા તો કોઈ એવો મેસેજ નહીં, અમને તાત્કાલિક મેસેજ આવેલો છે કે અમે ઘટના સ્થળે ફાયરની ગાડી મોકલી દીધી. સાહેબ તો બિલકુલ જે રીતના ફાયર અધિકારી પોતાનો બચાવ કરી રહ્યા હોય, કેમ કે તેમને જ્યારે મેસેજ મળ્યા ત્યારે તેઓ તાત્કાલિક આવ્યા છે, પરંતુ મીડિયાને જાણ થતી હોય સામાન્ય લોકોને જો જાણ થતી હોય તો શા માટે ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ ન થઈ શકે, આ પણ એક ખૂબ મહત્વનો સવાલ છે. શું આટલી મોટી દુર્ઘટના બની હોય તો કોઈ પણ નાગરિકે અથવા તો કોઈ પણ વેપારીઓએ ફોન નહીં કર્યો હોય ફાયરને, તે પણ સૌથી મોટો સવાલ છે. કેમ કે આ બેદરકારીનો બિલકુલ નમૂનો જે છે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે હવે જઈ રહીને જ્યારે ફાયર બ્રિગેડ આવે છે અને લોકો જ્યારે તમામનો જીવ બચેલો હોય છે અને ત્યાર બાદ જે રીતના આવે છે દુર્ઘટના પડે છે, આપણે જે જર્જરિત જે પાઠ છે એને હટાવીને એટલામાં અત્યારે કોઈને ઉપયોગ કરવાની અને ટાઉન પ્લાનિંગ કે જે બી આના ડિપાર્ટમેન્ટ છે તે બધા ચેક કરીને અને વેરીફાઈ વસ્તુ કરશે. અને કઈ જે લોડ બેરિંગ કે જેના કન્સ્ટ્રક્શનના પણ એ તો જે ટેકનિકલના સબ્જેક્ટ છે, પણ અમે અત્યારે કોઈ રેસ્ક્યુના અત્યારે કોઈ દબાણમાં નીચે દબાયેલા નથી એવું જાણવા મળે, છતાં બી અમે ના ના જો ફાયર બ્રિગેડ મળે ફાયર બ્રિગેડમાં જ્યારે મેસેજ મળે અમે તાત્કાલિક વિધિન અમને જ્યારે મેસેજ મળે તો તાત્કાલિક અમે વિધિન 2-3 મિનિટ કારણ કે અમને જે અમારું ફાયર અત્યારે મને સમય મળે ત્યાં સુધી 10-12 મિનિટ જ થઈ છે હજી હું પહોંચ્યો મારે એ પહેલા અમારું ફાયર બ્રિગેડ જ્યારે અમને મેસેજ મળે ને વિધિન 2-3 મિનિટમાં કારણ કે અમારું નજીકમાં ના અત્યારે અમે સ્થળ તપાસ બી ચાલુ છે અત્યારે કોઈ દબાયેલ નથી એવું જાણવા મળે છે છતાં બી અમે અંદર વેરિફિકેશન કરી લઈએ. અત્યારે પ્રશાસન અત્યારે જે આજુબાજુનું જે બિલ્ડિંગના જે માણસોને ખાલી કરી નાખશું અને અત્યારે પેલા છે કે નીચે કોઈ હજી ભલે પ્રશાસન આજુબાજુના કહે છે છતાં પણ અમે કોઈ નીચે દબાય નથી અમે ચેક કરી એના એ સાથે ટાઉન પ્લાનિંગ એને જે તે ડિપાર્ટમેન્ટની નોટિસ પણ ઇસ્યુ કરેલા છે એના પર છે, પ્લીઝ મને અત્યારે ચેક કરવા દો પ્લીઝ. હવે રહીને ફાયર બ્રિગેડ આવ્યું છે, ભલે જાત પીછોડા થતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની ટીમ આવી છે અને તેઓ જણાવી રહ્યા છે કે અમને જયારે મેસેજ મળતા હોય છે ત્યારે વિધિને અમે 5-7 મિનિટમાં પહોંચી જાય છે, પરંતુ અડધીથી પોણી કલાક જેવો સમય થયો. સ્થાનિક લોકોએ તમામ લોકોને જે છે બહાર કાઢ્યા છે, પરંતુ હવે ફાયરને જાણ થઈ છે ત્યારે સવાલ ઘણા બધા છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ જે બિલ્ડિંગ છે તેની સ્થાનિક લોકો કહી રહ્યા છે કે ઘણી વાર રજૂઆત પણ કરવામાં આવી છે, ઘણી વાર નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ પણ એક્શન છે તે લેવામાં નથી આવતા, એ પણ મહત્વનો સવાલ છે અહીં બની રહે છે. જે રીતના વાત કરવામાં આવે તો અહીંની જે સ્થાનિક લોકો છે તેઓ પણ જણાવી રહ્યા છે કે આ બેદરકારી ભર્યું કહી શકાય, કેમ કે અહીં અનેકવાર જો રજૂઆત કરવામાં આવી હોય અનેકવાર કહેવામાં આવી હોય તો પણ ક્યાંક ને ક્યાંક હજી સુધી કોઈ પણ પ્રશાસનના તંત્ર દ્વારા એક્શન લેવામાં નથી આવ્યા, એ મહત્વનો સવાલ છે. આજે
હવે ફાયર બ્રિગેડ અહીં આવ્યા છે અને ફાયર બ્રિગેડની ટીમ હવે અહીંથી જોશે કે અંદર કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ. પરંતુ વાત કરીએ તો આ બિલકુલ એક બેદરકારી જ માની શકાય, કેમ કે જે રીતે ફાયર બ્રિગેડ છે અડધી કલાક બાદ આવ્યું હતું, જે રીતના કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેનો જવાબદાર કોણ રહેત, આ પણ એક મહત્વનો સવાલ છે. આ દ્રશ્યો બિલકુલ અહીં જોઈ શકો છો કે અહીં હવે અંદર બાજુનો જે ગેટ છે ત્યાંથી જે લોકો છે તેમને કાઢવામાં આવી રહ્યા છે, જે જ્યાં ઓછી નુકસાની છે તેમને અહીંથી કાઢવામાં આવી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે સ્લેબ પડ્યો હતો તેના કારણે જે ત્રણ દુકાન હતી, આ ત્રણ દુકાન છે તેના ગેટ છે તે બંધ થઈ ચૂક્યા હતા, અને જેને કારણે ક્યાંક ને ક્યાંક અંદર 8-10 લોકો સામાન્ય રીતે ફસાયા હતા. બીજી તરફ વાત કરવામાં આવે તો હવે જ્યારે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે, વેપારીઓ કહી રહ્યા છે કે આ જે દિવાલ હતી તે પડી શકે તેવી હતી. પોલીસ પણ છે, આ દ્રશ્યો જોઈ શકો છો, પોલીસના ઉચ્ચ અધિકારી છે તેઓ પહોંચી ચૂક્યા છે, તેમને તેઓ પણ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે. જી હરીન, આપણી પાસે આવીશું તે પહેલા હાલના દ્રશ્યો પણ બતાવી દઈએ. કિસ કારણ સે ઘટના બની હૈ, કિસી કો ક્યા કોઈ ઇજા હુઈ હૈ, અભી તક ફોર્ચ્યુનેટલી કિસી કી કોઈ ડેથ કી ખબર નહીં આઈ હૈ. તો મેરે કો લગતા હૈ યે મેટર જિતના બડા હો સકતા થા ઉતના બડા હુઆ નહીં હૈ. અભી આપ સબસે મેરા એક હી અનુરોધ હૈ, આપ પ્લીઝ મુજે વિઝિટ લે કરને દીજીએ ઓર મેં પૂરા એક બાર મેટર પૂરા સમજ લું કે આપ કિસકી ક્યા જવાબદારી થી યહાં પે જિતને ભી બંદોબસ્ત હૈ, લોગો કો જો સૂચના દેની હૈ મેં અપને તરીકે સે દેગી. પોલીસ અધિકારીઓ તો ડીસીપી સાહેબ છે તો જણાવી રહ્યા હતા કે ક્યાંક ને ક્યાંક જે રીતના વાત કરવામાં આવે તો તેઓ પણ એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ છે, તેઓ પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ આજે જે શું થયું છે, કઈ રીતના સમગ્ર ઘટના બની છે તેનો અત્યારે નિરીક્ષણ કરવા પહોંચી રહ્યા છે. પરંતુ સવાલ ફરી એક જ થાય છે કે શા માટે આટલા મોડા તંત્રને જાણ થાય છે, તમામ લોકોને જાણ થઈ ચૂકી હોય ત્યારબાદ શા માટે પોલીસને અથવા તો અન્ય પ્રશાસનને આ પ્રમાણેની જાણ થાય છે. મહત્વની બીજી વાત એ પણ છે કે જે રીતે પોલીસ અત્યારે વાતચીત કરી રહી છે, જે લોકો અંદર હતા તેમની સાથે પણ તેઓ પૂછી રહ્યા છે કે ખરેખર ઘટના શું હતી, ખરેખર શું થયું હતું તેને લઈ અને અહીં પહોંચી રહ્યા છે. જે બીજી તરફ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે રીતે સ્થાનિક તંત્ર છે, અહીંથી જે બિલ્ડિંગમાં ઉપર ઉભેલા પણ લોકો છે તેમને પણ નીચે ઉતારી રહ્યા છે, કેમ કે જ્યાં સુધી તમામ જે હવે ફાયર બ્રિગેડની ટીમ આ તમામ બિલ્ડિંગનું નિરીક્ષણ ન કરી લે ત્યાં સુધી તમામ લોકો છે તેને નીચે ઉતારવામાં આવી રહ્યા છે, અને અને અહીં જે અન્ય લોકો છે તેમને પણ બહાર. શું આની રજૂઆત કેટલી વાર હતી, તમે તો અહીં સ્થાનિક દુકાન ધરાવો છો, શું હતું? એટલે જે અમારા મેનેજર છે એને અમે રજૂઆત કરેલી છે કે રવેશ નમેલો છે, એને એ રીતના દુકાનવાળાને બધા પ્રયાસ કરેલા છે કે ભાઈ રવેશ નમેલો છે, પણ દુકાનવાળા આગળ વધીને આગળ આવ્યા નથી કે ભાઈ આનું શું કરવું આગળ. એમાં બિલ્ડરની એસોસિએશનની કોઈ તકલીફ નથી, એ લોકો બિચારા સાથ સરકાર દેવા તૈયાર જ હતા. આજે જો આ છેલ્લા 3 વર્ષથી નમેલો તો છે જ, બધાને ખ્યાલ જ હતો કે ગમે ત્યારે હેઠું આવશે. એટલે આનો આજે જો હવે અત્યારે રિનોવેશન ચાલુ જ છે બિલ્ડિંગમાં, આખા બિલ્ડિંગમાં રિનોવેશન ચાલુ જ છે અને આ બનાવ બની ગયો છે. હું તો દુકાને હતો અને એકદમ અવાજ આવ્યો, એટલે હું દોડતો આવ્યો તો જોયું કે આખો રવેશ હેઠો આવેલો હતો. હા, જનરલ સ્ટોર ની અંદર હતા માણસો 8-10 જણા, ત્યારે સ્વૈચ્છિક સલામત રીતે બહાર કાઢી રાખવામાં આવેલ છે. બિલકુલ 3-4 વર્ષ પહેલા જ આ વસ્તુ કહેવામાં આવી હતી અને ક્યાંક ને ક્યાંક જે રીતે વાત કરવામાં આવે તો એવું પણ માનવું છે કે તમામ લોકોને બિલકુલ બચાવી તો લેવામાં આવ્યા છે, પરંતુ આ જે રવેશ જેવો હતો, જે કાટમાળ હતો તે નમેલો હતો અને તેને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે ને તેને આપવા માટે 3-4 વર્ષ પહેલાં પણ આ જણાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે હવે રિનોવેશન કામ ચાલુ છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે આ ઉપરના વિભાગમાં પણ હવે ફાયર બ્રિગેડ છે, આ ફાયર બ્રિગેડ દ્વારા તમામ દુકાનો છે તે અત્યારે બંધ કરાવી તમામ લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ છે આ તમામ લોકો છે તેમને
હવે આ દુકાનો બંધ કરાવી અને ક્યાંક ને ક્યાંક જે ભાગ છે અન્ય બાજુનો ભાગ છે તે પણ કદાચ કાટમાળ છે તેમનો નીચે ન આવે અથવા તો વધુ જાનહાનિ ન થાય વધુ જે સ્લેબ છે તે ન પડે તેને સાવચેતીના ભાગરૂપે આ તમામ જે લોકો છે તેમને ઉપરથી પણ પહેલા માળેથી પણ નીચે ઉતારી લેવામાં આવ્યા છે અને છે તમામ જે બીજી દુકાનો છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે આ પ્રમાણે જ્યાં પણ જે સ્લેબ તેમને લાગતો હોય કે કદાચ હવે સર્જરી થયો છે તો ત્યાંથી પણ આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે દુકાન છે આ દુકાનમાંથી પણ લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે સાવચેતીના ભાગરૂપે બહાર કાઢવામાં આવ્યા છે અને વધુ પ્રમાણમાં કોઈ પણ જાતની જાનહાનિ માલહાનિ ન થાય તેની હવે સાવચેતી લેવામાં આવી રહી છે જ્યારે લોકો ફસાયા હતા ત્યારે ફાયર બ્રિગેડ છે ત્યારે ફાયર બ્રિગેડ ક્યાં હતી ત્યારે પોલીસ ક્યાં હતી હવે જ્યારે એ અડધી કલાક પછી જ્યારે આ સાવચેતીના પગલાં લઈ રહ્યા છે જ્યારે આ ઘટના બની ત્યારે તમામ જે લોકો છે ક્યાં હતા આજે બીજા ભાગમાં જે પણ કોલ્ડ ડ્રિંક્સ અને પાનની દુકાનો આવેલી છે ત્યાં પણ હવે જે ફાયરના જવાનો છે તેઓ તેમને કહી રહ્યા છે કે થોડી વાર માટે અહીંથી જે છે તમામને બહાર કાઢવામાં આવ્યા છે જી હરીન આભાર સમગ્ર માહિતી બદલ આપની પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું તો સળગતા સવાલ જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ કારણ કે હાલમાં તમામ લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું છે ફાયર વિભાગ પહોંચે તે પહેલા જ તંત્ર કેમ આવી બિલ્ડિંગો પર નથી કરતું કાર્યવાહી તે બીજો અને સૌથી મોટો સવાલ છે કે જ્યારે જર્જરિત ઇમારત છે ગેરકાયદે બાંધકામ કરનાર સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવી કારણ કે જે ગેલેરીનો વિભાગ હતો જે ભાગ હતો તે ગેરકાયદેસર બાંધવામાં આવ્યો હતો જો કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ હોત શ્વેત ક્રાંતિના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે આવો જોઈએ કે અભિનેતા જીતેન્દ્ર ઠક્કર શું કહી રહ્યા છે અને આજે શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ અને એના કારણે સમાજમાં અને મારા પોતાના જીવનમાં શું ફેરફાર થયા એ આપણે વાત કરીશું શ્વેત ક્રાંતિની શરૂઆત શ્રી કુરિયન સાહેબે કરેલી અને મંથન ફિલ્મ પણ આવેલી એના ઉપર આધારિત કે ડેરીના કારણે દૂધના કારણે ગામડાઓનો કેટલો વિકાસ થયો છે સ્ત્રીઓ ખેડૂતો કેટલા સ્વાવલંબી થયા છે પશુઓ ઢોર ઢાંખરની કાળજી માવજત લેવાની શરૂઆત આ શ્વેત ક્રાંતિના લીધે થઈ કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ મહારાષ્ટ્રના અહમદનગરમાં ઘણા વિસ્તારોમાં મહિલાઓ રસી નથી લઈ રહી જેને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે એક નવી પહેલ શરૂ કરી છે જેની સફળતા એટલે 100% રસીકરણની ગેરંટી हमारी इंसान का न रूप देखती है न रंग न वो पुरुष और महिलाओं में फर्क करती है और न ही देखती है अमीरी और गरीबी का फर्क ये बात अब लोगों को अच्छे से समझ आ गई है बावजूद इसके महाराष्ट्र के अहमदनगर में महिलाओं के वैक्सीनेशन का ग्राफ काफी वक्त से अटका पड़ा था जिसके बाद जब स्वास्थ्य विभाग की टीम ने पड़ताल की तो पता चला कि घर के काम के बोझ और बाकी समय खेतों में मजदूरी करने के चलते महिलाओं के पास वैक्सीनेशन के लिए वक्त ही नहीं होता इसलिए वो टीका नहीं ले पाती जिसके बाद अब स्वास्थ्य विभाग की टीम ने सिर्फ महिलाओं के लिए स्पेशल वैक्सीनेशन ड्राइव शुरू किया है और इसकी शुरुआत सावल विहीर जैसे इस छोटे से कस्बे से की गई है यहाँ पे आज तक 14,000 वैक्सीनेशन हुए हैं हाँ उसमें हम लोग ने स्पेशल ड्राइव लेके जो महिलाएं वंचित रहती थी उनके लिए स्पेशल ड्राइव लेके हम लोग ने यहाँ पे मैं और मेरा स्टाफ जो कि यहाँ पे वैक्सीनेशन करते हैं दरअसल महाराष्ट्र के इस इलाके में महिलाएं घर के साथ साथ बाहर की भी जिम्मेदारी उठाती हैं जिसके चलते एक तो उन्हें टीका लेने के लिए वक्त नहीं मिलता और दूसरी तरफ खेतों में मजदूरी के पैसे कटने के डर से वो छुट्टी नहीं लेती उस पर रही सही कसर वैक्सीन के बारे में फैली अफवाहों के डर से है लेकिन जब सावल विहीर स्वास्थ्य केंद्र के प्रमुख डॉक्टर श्रीधर गागरे ने इन महिलाओं का वैक्सीनेशन करने का बीड़ा उठाया तो अब
धीरे धीरे महिलाओं के दिल से डर भी निकल रहा है और अब महिलाएं टीका लेने के लिए आगे भी आ रही हैं। वैक्सीन लेने से डर लगता था, लेकिन मेरे परिवार की जिम्मेदारी मेरे ऊपर थी, इसलिए मैं भी इसमें डरने की कोई बात नहीं। सभी मजदूर महिलाएं, जो किसान महिलाएं हैं, देहाती महिलाएं, इनको इकट्ठा करते हुए उनका वैक्सीनेशन कराता है। हालांकि महिलाएं वैक्सीनेशन से डरती है, लेकिन यहाँ के कर्मचारी डॉक्टर उनको वैक्सीनेशन कराने के लिए प्रोत्साहित करते हैं, जो कि अपने आप में एक बड़ी बात है। सुनील दबंगे, न्यूज 18, अहमदनगर। हाल में प्रधानमंत्री नरेंद्र मोदी 18वीं एशियन इंडिया समिट में संबोधन कर रहा है। सुनने के लिए आतुर हूं, बहुत बहुत धन्यवाद। तो प्रधानमंत्री नरेंद्र मोदी नु आ संबोधन के जेमा भारत ने आगळ लई जवाने लईने आत्मनिर्भर बनवाने लईने प्रयास करवामां आवशे, साथे ज जे एशियन कंट्रीज छे एसीएन कंट्रीज नी अंदर पण भारत में आवीने रोकाण करवाने लईने मार्ग मोकळा होवानी वात करी छे।